આવતીકાલે પ્રધાનમંત્રી વડોદરાને બે મોટી ભેટ આપશે, જેમાં લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે કાર્ડિયોલોજી પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત, એસએસસી હોસ્પિટલમાં આરોગ્યલક્ષી પ્રોજેક્ટનું પણ ઈ ખાતમુહૂર્ત થશે. રાજકોટથી વડોદરાના બે પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત થવાનું છે. વડોદરાના લેપ્રેસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમની તડામાર તૈયારીઓ છે. કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહેશે. 350 કરોડ ખર્ચે તૈયાર થઈ રહ્યો છે પ્રોજેક્ટ. અંદાજે 2 વર્ષમાં તૈયાર થઈ જશે બંને હોસ્પિટલ. ધારાસભ્ય પરેશભાઈ વકીલ મંત્રી હતા ત્યારે લોકોની રજૂઆતને લઈને સરકારમાં આ માગણી કરાઈ હતી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી ઘણા બધા પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા ખાતે પણ 350 કરોડના હેલ્થના લાગતા પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત છે. લેપ્રોસી ગ્રાઉન્ડ એટલે અનુસૂયા ગ્રાઉન્ડ ખાતે 150 કરોડનું કાર્ડિક હોસ્પિટલનું આયોજન જે થઈ રહ્યું છે એનું ઈ ખાતમુહૂર્ત છે. જ્યારે રાજ્યમંત્રી તરીકે મારી જવાબદારી આવી ત્યારે મેં ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ સાહેબ પાસે આ વાત મૂકી હતી. અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ પાસે પણ આ વાત મૂકી હતી અને ત્યારે આ વડોદરાના ભેટ પણ મળી અને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો કે આ સુંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે પૂર્વ વિસ્તારને અને કાર્ડિયક હોસ્પિટલ પહેલી એવી કાર્ડિયક હોસ્પિટલ એટલી મોટી હશે જે મધ્ય ઝોનમાં અત્યાર સુધી કોઈ પણ જિલ્લામાં નથી બનવામાં આવી. એસએસજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરેસિક સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઈ ખાતમુહૂર્ત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે. આ પ્રોજેક્ટ કોસ્ટ 150 કરોડ. આ ઉપરાંત હયાત એસએસજી હોસ્પિટલમાં સ્પાઇન ઓપ્થલ્મોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એ આશરે 200 કરોડ રૂપિયાનું આયોજન છે. બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મજર ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાનરૂપ બનશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગુજરાતને એક સૌથી મોટી ભેટ જે છે ત્યારે આપવામાં આવી રહી છે. વડોદરા શહેરને આ સૌથી મોટી ભેટ જે છે તે મળવા જઈ રહી છે. કહી શકાય કે કેટલાક સમયથી જે સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ છે તેઓ દ્વારા રાજ્ય સરકારમાં કાર્ડિયોલોજી એટલે કે કાર્ડિક હોસ્પિટલની જે માંગ કરવામાં આવી હતી ત્યારે તેઓની માંગને લઈને રાજ્ય સરકારમાં તેઓને આ જે કાર્ડિયોલોજી હોસ્પિટલ છે તે આપવામાં આવી રહી છે. તેથી સૌથી મોટી ભેટ જે છે તે વડોદરા શહેરને આપવામાં આવી છે અને શહેરના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે 350 કરોડના ખર્ચે આજે કાર્ડિયોલોજી હોસ્પિટલ જે છે તે બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે રાજકોટથી આ જે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે બનનાર જે કાર્ડિયોલોજી હોસ્પિટલ છે તેની ખાતમુહૂર્ત જે છે તે વર્ચ્યુઅલ દ્વારા કરવામાં આવશે. મહત્વની વાત છે કે જ્યારે હૃદયરોગના દર્દીઓને લઈને જે પણ મોટી સમસ્યા થઈ રહી હતી આ વિસ્તારના લોકોને જે સમસ્યા થઈ રહી હતી તેઓને એક જગ્યાથી બીજી જગ્યાએ મોટા હોસ્પિટલોમાં જવું પડતું હતું ત્યારે આ હોસ્પિટલથી ઘણો મોટો લાભ મળી શકે છે. એટલે હાલમાં જે તેની પૂર્વ તૈયારીઓ જે છે તે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે અત્યારે કરવામાં આવી રહી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલથી જોડાઈને આ જે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે બનનાર જે કાર્ડિયોલોજી હોસ્પિટલ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથે જ આ જે કાર્યક્રમ છે તેમાં આરોગ્યમંત્રી કહી શકાય કે ઋષિકેશ પટેલ પણ હાજરી આપવામાં છે. મહત્વની વાત છે જ્યારે આ વિસ્તારના લોકો જે છે કે તેઓ હૃદયરોગથી પીડાતા લોકો જે છે કે તેઓને મોટી ભેટ જે છે તે અત્યારે મળી રહી છે અને હાલમાં લોકોની જે મોટી સમસ્યા છે તે સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું છે. ત્યારે વડોદરા ખાતે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે આ જે હોસ્પિટલ છે તેનું વર્ચ્યુઅલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 350 કરોડની ભેટ જે છે તે આપવામાં આવી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા. થોડી વારમાં રેસની રમઝટ દીક્ષિતા સાથે જોવાનું બોલશું.